सारस्वती इंटरनेशनल एकेडमी તરફથી હું જીનલ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ 4 અમૃતાની વાર્તા, પાર્ટ 5. તો વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોયા ને અને તે તમે તમારી નોટબુકમાં લખ્યા પણ હશે. તો હવે આપણે જોઈશું પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો. તો આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો પહેલું છે ખેજડી વૃક્ષ અને વૃક્ષ પ્રેમી અમૃતા. તો અહીં આપણે ખેજડી વૃક્ષ અને વૃક્ષ પ્રેમી અમૃતા જે છે એના પર આપણે તેના વિશે થોડા ઘણા વાક્યો લખવાના છે. તો એટલે ખેજડી વૃક્ષ અને અમૃતાના કામ વિશે જોઈએ. તો રાજસ્થાનના જોધપુર શહેરની નજીક ખેજડી નામનું ગામ છે. ત્યાં ખેજડીના વૃક્ષો ઘણા થાય છે. એટલે કે આજે રાજસ્થાનનું ખેજડી ગામ છે ત્યાં ખેજડીના વૃક્ષો ઘણા બધા થાય છે. આ ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા. આ ગામના જે લોકો હતા એ ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા. આ ગામમાં અમૃતા રહેતી. તે સવારે વહેલા ઉઠીને વૃક્ષો પાસે જાય, તેને ભેટે અને વહાલ કરે. આ ખેજડી ગામના જે લોકો હતા તે વૃક્ષો અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમજ આ ગામમાં અમૃતા નામની એક છોકરી રહેતી હતી અને એ છોકરી પણ વૃક્ષો અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતી હતી. અમૃતા રોજ સવારે ઉઠે અને વૃક્ષ પાસે જાય, તેને ભેટે અને તેને વહાલ કરે. સમય જતાં અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યારે રાજાના માણસો કુહાડી સાથે વૃક્ષો કાપવા આવ્યા. જે નાના બાળકો હતા તે એ બાળ બધા જ બાળકોને એક એક વૃક્ષો ગમતા અને પોતપોતાના વૃક્ષો એ લોકોએ લઈ લીધા હતા. તો જ્યારે અમૃતા મોટી થાય છે ત્યારે તે પોતાના વૃક્ષ પાસે જાય છે અને તેને મળવા જાય છે તે વૃક્ષને. ત્યારે તે જુએ છે કે ત્યાં રાજાના માણસો કુહાડી લઈને આવેલા હોય છે. એ શું કામ? તો રાજા મહેલ બનાવવાના હોય છે, તેથી તેઓ કુહાડી લઈને ઝાડ કાપવા માટે આવ્યા હોય છે. આ જોઈ અમૃતા તેની છોકરીઓ અને ગામના ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષો કપાતા અટકાવવા વૃક્ષોને બાત ભરી. એટલે કે જ્યારે એ લોકો જુએ છે કે આ માણસો વૃક્ષો કાપવા માટે આવેલા છે ત્યારે તે જોઈને અમૃતા અને તેની છોકરી તેમજ જે ગામના બધા ઘરડા અને યુવાન માણસો હતા તે પણ વૃક્ષોને કાપવા માટે કાપવા અટકાવવા માંગતા હતા. તેથી તેઓ શું કરે છે કે વૃક્ષોને બાત ભરી લે છે. આ ઝપાઝપીમાં લાકડા કાપવા આવેલા માણસો રાજાના માણસોએ આ લોકોને મારી નાખ્યા. જ્યારે એ લોકો બાત ભરી લે છે તો તે સમયે શું થાય છે કે રાજાના માણસોએ તો રાજાનો હુકમ માનવો પડે. તેથી તેઓ શું કરે છે કે ઝાડ તો કાપવા જ પડશે. એટલે તેથી તેઓ ઝાડ કાપવા જાય છે અને સાથે જે માણસો ઊભેલા હોય તેઓને પણ કાપી નાખે છે અને તે માણસો પણ મૃત્યુ પામે છે. આમ અમૃતા અને ગામના લોકોએ વૃક્ષોને બચાવવા બલિદાન આપ્યા. એટલે આમ શું થયું કે વૃક્ષોને બચાવવા માટે ગામના લોકો અને અમૃતાએ બલિદાન આપ્યું. બીજો પ્રશ્ન છે ખેજડી વૃક્ષ. તો રાજસ્થાનમાં ખેજડી વૃક્ષ ઘણા બધા થાય છે તે આપણને ખબર છે, આપણે વાર્તામાં જોયું છે. તો ખેજડી વૃક્ષ પર આપણે કેટલાક વાક્યો લખવાના છે. તો આપણે જોઈએ ખેજડી વૃક્ષના ઉપયોગો શું છે, ખેજડી વૃક્ષ કેવી રીતે આપણને ઉપયોગી બને છે તે આપણે જોઈએ. તો રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ખેજડી ગામમાં ખેજડી વૃક્ષો ઘણા ઉગતા. રાજસ્થાનમાં જે જોધપુર ની નજીક ખીજડી ગામ આવેલું હતું ને એમાં ખેજડીના વૃક્ષો ઘણા બધા હતા. ત્યાંના બિસ્નોઈ લોકોને ખેજડી વૃક્ષો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. આ વૃક્ષો
રણ વિસ્તારમાં જોવા મળે છે. ખેજડીના વૃક્ષો ક્યાં જોવા મળે છે? રણ વિસ્તારમાં. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. જે ખેજડીના વૃક્ષો છે તે ઓછા પાણીથી પણ ટકી શકે છે, એટલે કે તેને જીવવા માટે વધારે પાણીની જરૂર પડતી નથી. ઓછા પાણીમાં પણ તે જલ્દીથી ઝડપથી મોટા થઈ જાય છે. તેની છાલમાંથી દવા બને છે. ખેજડીના જે વૃક્ષો હોય છે તેની છાલમાંથી શું બને છે? દવા બને છે. લોકો તેના ફળ રાંધીને જમે છે. ખેજડીના જે વૃક્ષ પર જે ફળ આવે છે તેને લોકો શું કરે છે? રાંધીને ખાય છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવ જીવાત પડતા નથી. એટલે ખેજડી વૃક્ષનું જે લાકડું હોય છે તેમાં જીવ જીવાત પડતા નથી, તેથી તેનો ઉપયોગ ઘણા ભાગે ફર્નિચર બનાવવા માટે પણ થઈ શકે છે. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે. જે પ્રાણીઓ છે તે શું કરે છે? ખેજડીના પર્ણો ખાય છે. અને ત્યાંના બાળકો તેના છાંયડામાં રમવાનું વધુ પસંદ કરે છે. અને ત્યાંના જે બાળકો છે તેઓ ખેજડીના છાંયડામાં રમે છે. આજથી 300 વર્ષ પહેલાં ખેજડી વૃક્ષો કપાતા બચાવવા ત્યાંની અમૃતા દેવી અને ગામના લોકોએ બલિદાન આપેલા છે. એટલે જ્યારે 300 વર્ષ પહેલાં જ્યારે આ ખેજડી વૃક્ષ બધા કપાઈ જવાના હતા ત્યારે તેને બચાવવા માટે ગામના લોકો અને ત્યાં રહેતી અમૃતા દેવીએ પોતાનો બલિદાનો આપ્યા હતા. ત્રીજું છે વનસ્પતિના ઉપયોગો. તો વનસ્પતિ આપણને કઈ રીતે ઉપયોગી બને છે તે અહીં લખવાનું રહેશે. વનસ્પતિના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું છે, વનસ્પતિ આપણને ખોરાકમાં ઉપયોગી એવા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ આપે છે. વનસ્પતિમાંથી આપણને શું શું મળે છે? તો અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ, એટલે કે આપણને બધો જ ખોરાક આપણને વનસ્પતિમાંથી મળી રહે છે. બીજું છે, વનસ્પતિ આપણને તેલીબિયા, મરી મસાલા, ગોળ, ખાંડ વગેરે આપે છે. વનસ્પતિ આપણને બીજું શું આપે છે? મરી મસાલા, ગોળ, ખાંડ, તેલીબિયા વગેરે. ત્રીજું છે, વનસ્પતિ આપણને ઇમારતી લાકડું આપે છે. એટલે કે આપણે જ્યારે ઇમારત બનાવવા માટે આપણે લાકડું જોઈતું હોય તેના માટે વનસ્પતિ આપણને લાકડું પણ આપે છે. ચોથું છે, વનસ્પતિ બળતણ તરીકેના લાકડા પૂરા પાડે છે. વનસ્પતિ શું કરે છે? કે જે બળતણ તરીકે આપણે જે બાળીએ છીએ તેવા આપણને લાકડાઓ પણ પૂરા પાડે છે, જેનાથી આપણે ચૂલો સળગાવી શકીએ છીએ. પછી છે પાંચમો, ઔષધીય વનસ્પતિ આપણને દવાઓ આપે છે. જે ઔષધીય વનસ્પતિ છે, જે વનસ્પતિઓ દવા તરીકે ઉપયોગી થતી હોય તે આપણને દવાઓ પૂરી પાડે છે. આપણે જોયું હતી કે ખેજડીના જે વૃક્ષ છે તેની છાલમાંથી શું બને છે? દવા બને છે. તો એ પણ એક ઔષધીય વનસ્પતિ થઈ. તેવી જ રીતે આપણે હળદર છે, તો હળદરને આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ આપણને ઘા લાગે તો આપણે તેના પર હળદર લગાવીએ છીએ, તો તે પણ એક ઔષધીય વનસ્પતિ થઈ. આમ કેટલીક ઔષધીય વનસ્પતિઓ જે છે તે આપણને શું આપે છે? દવા પૂરી પાડે છે. છઠ્ઠું છે, વનસ્પતિ આપણને કપડાં માટે રૂ અને શણ જેવા રેશા આપે છે. વનસ્પતિ આપણને શું આપે છે? કપડાં માટે રૂ અને શણ જેવા રેશા આપે છે. સાતમું છે, વનસ્પતિ પ્રાણીઓને આશ્રયસ્થાન પૂરા પાડે છે. એટલે કે વનસ્પતિ શું કરે છે? જે પક્ષીઓ ક્યાં રહે છે? માળામાં રહે છે. માળા ક્યાં બનાવવામાં આવે? ઝાડ પર. તેમજ જે પ્રાણીઓ પણ કેટલાક શું કરે છે કે એ ઝાડની નીચે છાંયડામાં બેસે છે. તો આમ વનસ્પતિ શું કરે છે? પ્રાણીઓને આશ્રય એટલે કે રહેવાનું સ્થાન આપે છે. આઠમું, વનસ્પતિ છાંયડો આપે છે. વનસ્પતિ આપણને મનુષ્યને પણ છાંયડો આપે છે, તેમજ નાના પ્રાણીઓને પણ છાંયડો આપે છે. નવમું, વનસ્પતિ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જે વનસ્પતિ છે તે આપણને શું આપે છે? વરસાદ. દસમું, વનસ્પતિ હવાને શુદ્ધ રાખવાનું કાર્ય કરે છે. વનસ્પતિ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, અને એ ઓક્સિજન આપણે લઈએ છીએ. તેમજ હવામાં બીજા વાયુઓ રહેલા છે તેને પણ એ લઈ લે છે. આમ વનસ્પતિ શું કરે છે? હવાને શુદ્ધ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ટૂંક નોંધ તમારે તમારી નોટબુકમાં લખવાની છે.
અને વિદ્યાર્થી મિત્રો, મેં જે તમારી ટેસ્ટ માટે કીધેલું હતું એ ટેસ્ટ તમે બધાએ આપી જ હશે. તો હવે એને તમારે તમારી નોટબુકમાંથી ચેક કરી લેવાનું છે. તમે જે સવાલ જવાબ લખવામાં આવેલા છે તે તમારી મમ્મીને કહેજો કે આ તે ચેક કરીને આપે, અને તે તમારે પોતે જાતે ચેક કરી લેવાના છે. તમારી મમ્મી કે પપ્પા પાસે તમારે ચેક કરાવી લેવાના છે.